गुड आफ्टरनून विद्यार्थीओ, सेंट ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગુજરાતી. આજે આપણે આગળના કાવ્યનો અભ્યાસ કરીશું. કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે. એટલે તમને અહીંયા દેખાય છે, તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો. આપણે સૌ ગુજરાતના વતની છીએ. આપણા રાજ્યનું નામ છે ગુજરાત, જે ભારતમાં આવેલું છે. તો ગુજરાત મોરી મોરી રે, તમને કાવ્યના નામ પરથી જ ખબર પડશે કે અહીંયા કવિ શું કહેવા માંગે છે કે ગુજરાત મારી છે. કોની છે? ગુજરાત મારી છે, બરાબર. તો કાવ્યની અંદર ગુજરાતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. કાવ્યની શરૂઆત કરતાં પહેલાં આપણે કાવ્ય પરિચય મેળવી લઈએ. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ છે ઉમાશંકર જોશી, જેમનો જન્મ 21/7/1991ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 19/12/1988માં થયું હતું. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધીકથા જેવા ચરિત્રાત્મક લખાણો પણ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીત રામ સુવર્ણ ચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. તો ઉમાશંકર જોશીનું તમે જીવન પરિચય મેળવ્યો કે એમણે એમના જીવનમાં કેટલા બધા કાવ્ય સંગ્રહો, વાર્તા સંગ્રહો લખ્યા છે. અહીંયા ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે કે ઉર્મી કાવ્ય. કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે, જેનો કાવ્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. હવે ઉર્મી કાવ્ય અથવા તો ઉર્મી ગીત એટલે શું? તો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે. આપણે સૌ ગુજરાતના વતની છીએ ને. તો ગુજરાત રાજ્ય, પહેલાં ગુજરાત રાજ્ય અલગ ન હતું. પહેલાંના સમયની વાત કરીએ તો 1960ની 1 મેના રોજ ગુજરાત રાજ્ય એ મહારાષ્ટ્રથી, એટલે કે હાલનું મુંબઈ, એનાથી અલગ થયું. તે સમયે જ્યારે 1960માં ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું, તે સમયે આ કવિતાની રચના થઈ હતી. તો એ રીતે અહીંયા આગળ આ ગુજરાતનો મહિમા દર્શાવવા માટે કવિએ આ સુંદર મજાનું કાવ્ય આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. તો ચલો કવિતાનો પરિચય મેળવી લઈએ. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરમાવતી,
સમદરના મોતીના છોડે નવરાવતી ગુજરાત મોરી મોરી રે, ગિરનારી ટૂંકોને ગઢજે ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માકાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે, આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીશી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે, કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અમોલડે, નીર તીર સાસરસા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે, નર્મદની ગુજરાત દોયલી રે છે જીરવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એક વાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ કાવ્ય સમગ્ર કવિતાના માંથી લેવામાં આવેલું છે. તો હવે આપણે કાવ્યનો ભાવાર્થ સમજી લઈશું. બરાબર, કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે. કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત, કવિ છે ઉમાશંકર જોશી. કાવ્યની સમજૂતી આપણે જોઈએ તો આ કાવ્ય 1960 પહેલી મે ના રોજ જ્યારે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે આ કવિતા લખાઈ હતી. આ કાવ્યમાં કવિએ ગુજરાતનું મહિમા ગાન કર્યું છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, એટલે કહ્યું છે કે મળતા મળી ગઈ એ ગુજરાત મેળવવી ખૂબ જ અઘરી હતી, કપરી હતી એ ગુજરાત મારી છે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતમાં આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં આગળ વધે છે, આગળ વધતું જાય છે. ભારતમાં તમામ રાજ્યોમાં ગુજરાત એક અલગ જ પ્રકારનું મહત્વ ધરાવે છે. આ વિશિષ્ટ ગુજરાત એ મારી છે. સાબરના મરદાની સોણલા સોણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. એટલે કે સાબરમતી નદી જે અમદાવાદમાં વહે છે તે સાબરમતી નદી ની વીર કથાઓ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ગાંધીજીએ ત્યાં કોચરબ આશ્રમની સ્થાપના કરેલી છે. એના સિવાય ઘણા બધા પ્રસંગો વીર કથાઓ એ સાબરમતી નદીથી જોડાયેલા છે. તો આ સાબરમતીના મરદાની ભરેલા સ્વપ્ન સંભળાવે છે એ સાબરમતી, જે નર્મદા નદી અહીંયા ગુજરાતમાં વહે છે એ નર્મદા નદીના અમૃત જળ, બરાબર, અમૃત જળ, અમૃતની મરમત ધરાવતી એટલે કે અમૃતની જળ, અમૃત જળ છોડ છલકાવે છે, જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે. આપણા ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે, તો સાગર કિનારાના સમુદ્રના મોજા એ સૌને નવડાવે છે, આ વિશિષ્ટ ગુજરાત મારું છે. ગિરનાની ટૂંકોને ગઢ છે ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માકાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા એટલે કે આપણે આપણા ગુજરાતમાં ગિરનારનો પર્વત આવેલો છે. ગિરનારની ટૂંકો અને ઈડરિયો ગઢ એ આપણા ગુજરાતમાં આવેલું છે. ટૂંકો એટલે કે પર્વતના સળંગ જે શિખરો હોય એને ટૂંકો કહેવાય, ગઢ એટલે કે કિલ્લો. તો કે ગુજરાતના પર્વતમાળા, ગિરનારની પર્વતમાળા અને ઈડરિયો ગઢ એ આપણા ગુજરાતમાં સાબરકાંઠામાં આવેલું છે. પાવાને ટોડલે માં કાળી મૈયા, પાવાગઢના પર્વત ઉપર
માં કાળી મૈયા બિરાજમાન છે. ટોડલે એટલે કે 12 શાખની બહાર દેખાતો જે ઉપલો ભાગ હોય, છેડાનો ભાગ, એને ટોડલે કહેવાય. તો કે પાવાની ગઢ એટલે કે પાવાગઢના ટોચ ઉપર માં કાળી માતાનો વાસ છે, માં કાળી માં બિરાજમાન છે. એ બધા પાવન સ્થળો ડગલે ને ડુંગરે આપણને આપણા હૈયાને ભાવથી લાગણીથી ભરી દે છે. આ ગુજરાત મારી છે. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીશી ઉભરે, હૈયાના હીર પાય હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. આંખની અમીમીટ, અમીમીટ એટલે કે મીઠાશ ભરી નજરો, બરાબર. તો આંખની અમીમીટ, ચરોતરમાં આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે, બરાબર. ચરોતર જે ક્યાં આવેલું છે? હા, એ છે સૌરાષ્ટ્રમાં આવેલું ચરોતર. સુંદર લીલોછમ પ્રદેશ છે જે આપણે ગુજરાતમાં આવેલો છે. અને ચોરવાડ વાડીએ છાતીશી ઉભરે એટલે કે ચોરવાડ એક વિહારધામ છે, બરાબર. ત્યાં જઈને આપણી છાતી ઉભરાઈ જાય છે. હૈયાના હીર પાય હેત ભરી નીતરે, હૈયાના હીર પીવડાવી સદા હેત વરસાવતી રહે, એ ગુજરાત મારી છે. ચરોતરમાં આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે, ચોરવાડનું વિહારધામ જોઈને છાતી ઉભરાઈ જાય છે. પ્રેમ, હૈયાના પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે, એવું ગુજરાત, એવી ગુજરાત મારી છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોલડે, નીર તીર સારસા સુખડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી લે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, સરસ મજાનો વરસાદ હોય ત્યારે કોયલનો અને મોરના મીઠા ટહુકા આપણને સંભળાતા હોય છે. કોયલ અને મોરના મેઘ મલારશા મીઠા ટહુકે, પનિહારી એટલે કે પનિહારી જે પાણી ભરવા કૂવે જતી સ્ત્રી હોય એને પનિહારી કહેવાય. તો નમણી પનિહારીના ભીના અંબોળે જ્યારે પાણી ભરીને સ્ત્રી જતી હોય તો બેડામાંથી પાણી બહાર આવતું હોય ત્યારે એનો અંબોળો, વાડનો અંબોળો ભીનો થાય છે. એની અહીંયા કવિએ સુંદર વાત કરી છે કે નમણી પનિહારીના ભીના અંબોળે, જળ કાંઠે સારસ બેલડીની જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જોવા મળે છે, એ ગુજરાત મારું છે. સારસ એ પ્રાણી જે જોડીમાં હોય છે, તો આવા જળગાંઠે સારસ બેલડીની જેમ સુખમાં ડૂબેલી જોડીઓ જ્યાં જોવા મળે છે, એ ગુજરાત મારી છે. નર્મદની ગુજરાત દોયલી રે જીરવવી જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવા ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. દોહલી એટલે કે ખૂબ જ મુશ્કેલ, અઘરી, કપરી, બરાબર. તો નર્મદની આપણે જોયું કે નર્મદની ગુજરાત દોહલી રે જીરવવી. કવિ નર્મદની ગુજરાત છે, આ ગુજરાત જે છે કવિ નર્મદનું છે. જે કવિ નર્મદના સમયમાં એટલે કે 24 ઓગસ્ટ 1833 લઈને 1886ની વાત અહીંયા કરવામાં આવી છે કે કવિ નર્મદનો સમય, એ જમાનામાં જીવન જીવવું ખૂબ જ અઘરું મુશ્કેલ હતું. આ એ મહાત્મા ગાંધીની ગુજરાત છે જેને જીરવવી ખૂબ જ કપરી છે. એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરીને ભૂલાય, આ ગુજરાત મારી છે. ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારત ભૂમિના બધા જ રાજ્યોમાં, આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે, એ તમામ રાજ્યોમાં ગુજરાત એ ખાસ વિશેષ મહત્વની છે, વિશેષ મહત્વ ધરાવે છે. એ ગુજરાત મારી છે. આ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એ ગુજરાત મારી છે. ગુજરાત મારી છે, ગુજરાત મારી છે. સરસ મજાનું આપણને
गर्व अनुभवे अने गुजरातनु महिमावंतु आ काव्य आजे आपणे शीख्युं। तमारे आ काव्य याद राखवानुं छे, पाकुं पण करवानुं छे। हवे आपणे काव्यने वधु सारी रीते समजीशुं। काव्यने वधु सारी रीते समजीए। काव्य पंदर गुजरात मोरी मोरी रे, मळता मळी गई मोंघेरी गुजरात, गुजरात मोरी मोरी रे, भारतनी भूममां झाझेरी गुजरात, गुजरात मोरी मोरी रे। काव्य परिचय आपणे मेळवीए। જ્યાં મને મોંઘી ગુજરાત મળતા મળી ગઈ છે એટલે કે હું પોતે એવો સદનસીબ છું કે જ્યાં અતિ પ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે। જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે। એના માટે મને ગર્વ છે કે આ ગુજરાત મારી છે। સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે। જ્યાં સાબરમતી નદીને કિનારે સ્વતંત્રતાનું આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં વીર પુરુષો દ્વારા સત્ય અહિંસાનું પાલન કરતા કરતા લડાયું હતું, ત્યાં આ સાબરમતી નદી આપણને આવા મરદાનીથી ભરેલા સ્વપ્ન સંભળાવે છે। આવું ગુજરાત મારું છે, ગુજરાત મોરી મોરી રે। સાબર જ્યાં નર્મદા નદીના અમૃત ભર્યા જળ જાણે ધીમા ધીમા અવાજથી આપણને સંતોષ આપે છે, જ્યાં વિશાળ દરિયા કિનારો આપણને જ્યાં વિશાળ દરિયા કિનારો જ્યાં વિશાળ દરિયા કિનારો છે અને એ દરિયો પોતાના મોતી જેવા મોજાની છાલકોથી આખા ગુજરાતને નવડાવે છે। ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માકાળી મૈયા, ડગલે ને ડુંગરે ભરદેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે। જ્યાં ગિરનાર પર્વત જેવા અનેક સળંગ શિખરો અને ઈડરિયો ગઢ છે, જ્યાં પાવાગઢના ડુંગરે ટોડલા ઉપર મા કાળી માતા બિરાજેલા છે, એવા ડગલે ને પગલે આવેલા આ ડુંગરો આપણા સૌના હૈયા ભરી દે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે। આ ગુજરાત મારી છે। આંખની અમીમીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીશી ઉભરે, હૈયાના હીરપાઈ હેતભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે। જ્યાં આંખની મીઠાશભરી નજર જાણે ચરોતરના લીલાછમ પ્રદેશ ઉપર એક સામટી ધસી જાય છે, જ્યાં ચોરવાડ ગામની વાડીઓમાં છાતી સુધી ઉભરાય તેટલી લીલોતરી દેખાય છે, જેણે હૃદયના ક્ષેત્રનું સ્નેહ સિંચન કર્યું છે તે પ્રેમથી નીતરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે। કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોળે, નીરતી સારસસા સુખડુબિયા જોડલે, ગુજરાત મોરી મોરી રે। જ્યાં કોયલ મોર જેવા પંખીઓ વરસાદી ઋતુમાં મીઠા ટોંકા કર્યા કરે છે, જ્યાં પનગઢ પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીઓના ભીના અંબોળામાં આનંદ છલકાય છે, જ્યાં જળ કિનારે સુખથી સહેલતું સારસ પક્ષીનું યુગલ વિહાર કરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે। ગુજરાત મોરી મોરી રે। નર્મદની ગુજરાત દોહલી રે જીભની, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે। જ્યાં નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત રહેતા એમણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો, એટલે તે સમયે ગુજરાતનું જીવન ઘણું દુર્લભ હતું,
तो वड़ी गांधी युग में अंग्रेजों शासन हतु त्यारे प्रजाना जीवन में उद्भवेलू संघर्ष भर्यु वातावरण घणू कठिन हतु। छता आउ गुजरात एटले ते समय में पण गुजरातनु जीवन जीवु घणू मुश्किल भर्यु हतु। त्यां रही आवी भूमिना गुणगान एक वार गायने केवी रीतना भूली शकाय के आ गुजरात मारी जन्मभूमि छे। भारतनी भूमिमा झाझेरी गुजरात, गुजरात मोरी मोरी रे, मरता मड़ी गई मोंगेरी गुजरात, गुजरात मोरी मोरी रे। ज्यां भारतनी विशाळ भूमि आवेली छे त्यां रहेली आ गुजरात मारी जन्मभूमि छे। ज्यां मने मोंगेरी गुजरात मरता मड़ी गई छे एटले के हूँ पोते एवो सदनसीब छूं के ज्यां अति प्रिय ने मळवी मुश्किल एवी आ गुजरात मारी जन्मभूमि छे। तो विद्यार्थी मित्रों सरस मजानो गुजरात गुजरातनो महिमावंतु काव्य आपणे आजे शीख्या। तो आ काव्य 15 गुजरात मोरी मोरीनो स्वाध्याय आपणे आगळ જોઈશું। તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા।